અમદાવાદના શાહીબાગ ખાતેના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા હસ્તકના ગોડાઉનના શ્રમિકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટરના શ્રમિકો અને ગોડાઉનમાં કામ કરતા અન્ય કર્મચારીઓ સાથે શ્રમિકોને કોરોના વેક્સિનના ડોઝ આપવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિટી મેનેજરની ઓફિસના સંકુલમાં યોજાયેલ કેમ્પમાં 200થી વધુ શ્રમિકોને રસીથી સુરક્ષિત કરાયા હતા તેમ મદદનીશ પુરવઠા નિયામક ડૉક્ટર રવિન્દ્ર સોલંકીએ જણાવતા કહ્યું હતું કે 3-1 માસના ગાળા બાદ બીજી વાર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પુરવઠા વિભાગના ગોડાઉનથી અનાજના જથ્થાની હેરફેર માટે શહેરભરની વ્યાજબી ભાવની રેશન દુકાનો માટે શ્રમિકો કોન્ટ્રાક્ટથી કામ કરતા હોય છે, જેથી તેઓ માટે પણ કોરોનાના સંક્રમણથી સાવચેત અને સજાગ રહેવું જરૂરી છે. આસિસ્ટન્ટ ફૂડ કંટ્રોલર અસાર વાલેરિયાપુર ઝોન અન્ન નિયંત્રકશ્રીની કચેરી અમદાવાદ શહેર. આજરોજ અહીંયા આપણે સિટી મેનેજરશ્રીની ઓફિસ ખાતે COVID-19 અંતર્ગત વેક્સિનેશનનો એક કેમ્પ રાખેલ છે. અગાઉ 3 મહિના પહેલાં પણ અમે અહીંયા એક કેમ્પ રાખેલ હતો, તો એ કેમ્પના ફોલોઅપ અન્વયે આજે સેકન્ડ ડોઝ જે એલિજિબલ બેનિફિશરીઝ છે, જેમ કે ગોડાઉન હસ્તકના જે શ્રમિકો છે અને અમારા ફેરફાઈ શોપ ઓનર જે છે તેમના તોલાટ સાહેબ ડેટા એન્ટ્રી ઓપરેટર, તો તેઓને પણ જો સેકન્ડ ડોઝ બાકી હોય અને પાત્રતા ધરાવતા હોય તો તે અંગે આજે આ કેમ્પનું આયોજન કરેલ છે. અને અત્યાર સુધીમાં લગભગ 100થી 150 જેવા અમારે અંદાજિત લોકોને વેક્સિનનો લાભ મળેલ છે.